नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे તમારો શ્યામ ક્લાસીસમાં। હું કોહિત કિશોર અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આગળના લેક્ચરમાં આપણે જોઈશું વિઘટન પ્રક્રિયા। વિઘટન પ્રક્રિયા ત્રણ પ્રકારે થાય, કાં તો ઉષ્મા આપીને ઉષ્મીય વિઘટન, અથવા તો વિદ્યુત આપીને વિદ્યુત પ્રવાહ દ્વારા વિદ્યુતીય વિઘટન, અને ત્રીજું કે પ્રકાશીય વિઘટન, પ્રકાશ દ્વારા વિઘટન થાય, બરાબર। અને આજે આપણે ત્રીજો પ્રકાર જોવાના છે, રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર, વિસ્થાપનની પ્રક્રિયા, બરાબર। વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપનનો અર્થ થાય છે છૂટું પડવું, બરાબર। કે જે સક્રિય ધાતુઓ, તે સક્રિય એનો મતલબ કે વધુ ક્રિયાશીલ, બરાબર। સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુ તેનું જે સંયોજન અથવા તો જે દ્રાવણ છે તેમાંથી તેને છૂટું કરે છે, બરાબર, તેને કહેવાય વિસ્થાપન। તો તેને માટે વ્યાખ્યા લખી લઈ, સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુ તેના દ્રાવણમાં વિસ્થાપન કરે છે, બરાબર। જે વધુ સક્રિય છે, બરાબર, સક્રિય નો અર્થ થાય વધુ ક્રિયાશીલ, કે ઝડપથી પ્રક્રિયા કરે તેવું, બરાબર। જે વધુ સક્રિય છે તે ઓછી સક્રિય ધાતુ જે તેનું દ્રાવણ બનેલું છે તેમાંથી તેનું વિસ્થાપન કરશે, તેમાંથી છૂટું કરશે, પોતે તે ત્યાં જોડાઈ જશે, બરાબર। તેના માટે હવે એક પ્રવૃત્તિ જોઈએ, કે બે કસનળીઓ લેવાની છે। એક કસનળીની અંદર 10 એમએમ કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ લેવાનું છે, બીજી કસનળીમાં પણ 10 એમએમ કોપર સલ્ફેટ નું દ્રાવણ લેવાનું છે, બરાબર। બંનેમાં સમાન કોપર સલ્ફેટ ના દ્રાવણ લેવાના છે। હવે એક ખીલી એમના રાખવાની છે, અને બીજી બે ખીલી અને જે બીજી કસનળી છે તેની અંદર ડૂબાડવાની છે, બરાબર। હવે જે આ બે ખીલી ડૂબાડી, બી કસનળી બી ની અંદર, તેમાં કઈ પ્રક્રિયા થતી હોય તેવું જોવા મળશે, અને જે કોપર સલ્ફેટ છે તેનો ભૂરો રંગ, કોપર સલ્ફેટ નો રંગ હોય ભૂરો, એટલે કે બ્લુ, બરાબર, તે ભૂરો રંગ થોડો આછો જ થશે, બરાબર। ભૂરો રંગ કેવો થશે, આછો અથવા તો ચાંપો થશે, જ્યાં ખીલી ડૂબાયેલ છે તેની અંદર કથ્થાઈ રંગની ખીલી છે તે કથ્થાઈ રંગની જોવા મળશે, બરાબર। ખીલી કેવી જોવા મળશે, કથ્થાઈ રંગની। તો શું થયું, શું થયું જેનાથી જે ભૂરો રંગ છે તે ઝાંખો થયો અને ખીલી કથ્થાઈ રંગની થઈ? તો તેના માટે આપણે સમીકરણ જોઈએ, શું લીધું હતું, લોખંડની ખીલી એટલે કે Fe, બરાબર, અથવા તો આયર્ન, લોખંડની ખીલી કેમાં ડૂબાયું, કોપર સલ્ફેટમાં। આ સોલી હોય ખીલી કોપર સલ્ફેટ નું દ્રાવણ છે એટલા માટે એક્વિયસ, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે। શું પ્રક્રિયા થાય, કે ખીલી ઉપર કઈ કથ્થાઈ રંગનો પદાર્થ જોવા મળે છે, આ કથ્થાઈ રંગનો જે પદાર્થ છે તે કોપર હશે, બરાબર, એટલે કે જે Fe છે તે વધુ સક્રિય ધાતુ છે, વધુ સક્રિય કેના કરતા, આ કોપર કરતા, કોપર કેવી છે, Fe કરતા ઓછી સક્રિય, બરાબર, Fe વધુ સક્રિય છે, કોપર ઓછી સક્રિય છે, એટલે કોપરનું વિસ્થાપન કેના દ્વારા થશે, Fe દ્વારા, અને જે SO4 છે તે Fe સાથે જોડાઈ જશે, બરાબર। SO4 નું પણ તેનું પણ આકર્ષણ Fe તરફ વધારે હોય છે, એટલે પ્રક્રિયા થશે Fe
SO4 FeSO4 અને કોપર છે તેનું શું થશે વિસ્થાપન કોપર છે તે છૂટું પડશે બરાબર એટલે કે વધુ સક્રિય ધાતુ હોય તે ઓછી સક્રિય ધાતુ તેના દ્રાવણની અંદરથી વિસ્થાપન કરે છે બરાબર હવે બીજી પ્રક્રિયા જોઈ લઈએ જેને પ્લસ CuSO4 તો જેને પણ વધુ સક્રિય છે
એટલે કે BA પ્લસ 2 અને SO4 માઈનસ 2 આ બંને જોડાય અને જે SO4 બને છે તેના સતત સતત અવક્ષેપ મળે છે અને જે બીજો પદાર્થ મળે છે NaCl સોડિયમ ક્લોરાઇડ બી તે આ દ્રાવણની અંદર દ્રાવ્ય રહે છે બરાબર તો શું પ્રક્રિયા થઈ કે આ બંને જે આયનો હતા એને પ્લસ SO4 જે બંનેના આયનો હતા તે આયનોને આપલે દ્વારા કંઈક નવા પદાર્થો બન્યા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે બરાબર તો આ છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા હવે આપણે આગળના લેક્ચરમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ જોશું